नमस्कार विद्यार्थी दोस्तों, जवाहर नवोदय परीक्षा माटेनी तमारी चैनल मां तमारो हार्दिक स्वागत छे। नवोदय परीक्षा मां पूछायेली आईएमपी आकृति यानी कि गई जे जेटली नवोदय नी परीक्षाओ लेवाई छे एमां जे आकृतिओ पूछाई छे ए 2024 मां पूछावानी चांसेस होय तो आपणे एनी प्रेक्टिस करवी खूब ज जरूरी छे। तो आ आकृतिओ तमारा माटे खूब अगत्यनी छे। विडियोमां मात्र ने मात्र 10 अगत्यनी आकृतिओ लीधेली छे। आवा बे विडियो अगाउ आपणे मूकी चूक्या छे जेनी लिंक तमने आ विडियोना डिस्क्रिप्शन बॉक्समां पण मळी जशे। तमे बाकी होय तो ए विडियो तमे जोई लेजो अथवा आ विडियोना छेल्ले पण एनी तमने लिंक मळी जशे। सब्सक्राइब करवानुं बाकी होय तो खास सब्सक्राइब करी लो अने बेल आइकन दबावो जेथी विडियो क्यारे आववानो छे एनी तमने तरत ज नोटिफिकेशन મળી જાય। ઓકે, ચાલો આગળ જઈશું। આગળ જઈએ ત્યારે દર વખતે હું જે કહેતો હોઉં છું કે ભાઈ એક એપ્લિકેશનો જે છે એ લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એમાંથી તમે ડાઉનલોડ કરી લેજો। આકૃતિ 2021 એમાં પૂછાયેલી છે, તો કદાચ 24માં પૂછાય પણ ખરી। તો એબીસીડી પ્રમાણે તમે એમાં ગોઠવણી હશે। 2019 પહેલાની જે આકૃતિઓ છે એમાં નીચે 1 2 3 4 લખેલું આવશે। આપણે આ વિડીયોમાં આવશે તો હું તમને બતાવીશ। ઓકે, અગાઉ પણ મેં તમને આ વાત કરી છે। ચાલો જવાબ કાગળ કટિંગની આ આકૃતિ છે। તમે વિડીયોને સ્ટોપ કરો અને તમારો જવાબ તમે કાગળ પેન લઈને બેસી જાઓ અને લખતા જાઓ મારી સાથે સાથે। 10 જ આકૃતિઓ છે બરાબર, તો એ પ્રમાણે આપણે વિડીયોને આડો કરી દો અને સ્ટોપ પણ કરવાનો જ્યારે જરૂર લાગે ત્યારે। તો ચાલો પહેલી આકૃતિનો જે જવાબ છે એ સી જવાબ છે। તમે જ્યારે કાગળ ખોલશો ત્યારે આ જે કટિંગ કરેલો ભાગ છે એ આ પોર્શન પ્રમાણે તમને દેખવામાં આવે છે। અહીંયા જુઓ તમે તો સાચો જવાબ આવે છે સી। તમે કાગળ અને પેન લઈને બેઠા હોય તો વિડીયોને સ્ટોપ કરી અને તમારો તમારો જવાબ લખી દેવાનો, પછી હું તમને જવાબ આપીશ। ઓકે, ચલો 2017માં પૂછાઈ છે। મેં આ ચિંટુ 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 આ ભાઈ ભાઈ બહુ ખુશ થઈ ગયો। ચલો 1 2 3 4 આવું લખેલું આવતું 2019 પછી મેં તમને વાત કરી ને કે એબીસીડી લખેલું આવે છે। ઓકે, તો આપણે એબીસીડી આને ગણી લેવાનું। ચાલો ત્યારે શું જવાબ આવશે? આ બંને વચ્ચે કંઈક સંબંધ છે, એવો આ બંને વચ્ચે આકૃતિ વચ્ચે કંઈક સંબંધ બનશે, તો બીજી આકૃતિમાં જવાબ આપણો આવશે સી જવાબ આવશે। કયો જવાબ આવશે? સી જવાબ આવશે। ઓકે, કેમ કે જો અહીંયા મીંડા વધે છે, આ એક મીંડું તો અહીંયા 2 થયા, તો આ 4 છે તો અહીંયા 3 છે તો કેટલા થાય? 4 મીંડા થાય। એ પ્રમાણે જોવા જઈએ તો આપણો જવાબ સી આવે છે। આકૃતિ નંબર 3 તમારી સ્ક્રીન પર 2018માં પૂછાઈ છે। ઓકે, તો 2018માં પૂછાય છે, તો જુઓ તમે 1 2 3 4 આવું લખેલું છે, જ્યારે આમ તો 2019 પછીની તમામ આકૃતિ એબીસીડી હશે। અરે ભોલુરામ, ભોલુરામને કારણે જો આકૃતિનું લખેલું આપણે નીચે લઈ ગયા, દરેક વિડીયોમાં ઉપર હોય છે। ચાલો ટાટા બાય બાય, ચેક કરવા નીકળ્યા છે ભાઈ તમે લોકો શું કરો છો, ભણો છો કે પછી વિડીયો બીજા વિડીયો જુઓ છો કે ભણવાના વિડીયો જુઓ છો, બરાબર ને? ચાલો સમાન આકૃતિ આવીને આવી બેઠી આકૃતિ આમાંથી કઈ છે? બધું સરખું લાગે છે મને તો, તમને લાગે છે એવું? ચાલો, તો સાચો જવાબ શું આવશે ત્રીજી આકૃતિમાં આપણો? ત્રીજી આકૃતિનો સાચો જવાબ એ આવશે। બેઠી આકૃતિ ક્યાં છે? એમાં છે, બાકી બધામાં જુઓ આમાં પણ કંઈક લોચો છે, આમાં પણ લોચો છે ને આમાં પણ લોચો છે। ચાલો આકૃતિ નંબર 4 કે જે 2019ની પરીક્ષામાં પૂછાઈ છે, બરાબર તમારી સ્ક્રીન પર, 24માં પૂછાઈ શકે છે, કોઈ એવું ના કહી શકે કે ના પૂછાય। તો ચાલો આને આપણે હવે તમે તમારા હિસાબથી આમ ગોઠવણી કરશો, પાનું દોરશો ને આ બધું, તો એ પ્રમાણે કયો જવાબ આવે છે લખી લો ચાલો તમારો જવાબ। ચાલો વિડીયોને સ્ટોપ કરો અને તમારો જવાબ લખો, પછી હું તમને જવાબ આપવાનો છું। ચાલો, ઓકે લખાઈ ગયો, હા રેડી, ડાંડાણ સી જવાબ આવે છે। કયો જવાબ આવે છે? સી જવાબ આવે છે। ચાલો 5મા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર ફટાફટ, પહેલા ભાગનો પ્રશ્ન છે, પહેલી આકૃતિ પહેલો ભાગ જે છે ને કે 4 સમાન આકૃતિમાંથી જુદી પડતી આકૃતિ શોધો, 2020માં પૂછાયો છે, સી ખબર 2024માં પૂછાય તો આપણે લેર પડી જાય ને આકૃતિ, બિલકુલ સહેલી છે। ઓકે, 5મા નંબરની આકૃતિ સાચો જવાબ, જુદી પડતી આકૃતિ ડી છે। અહીંયા જુઓ બાકી બધામાં તમે અહીંયા જુઓ મીંડું છે, ગોળાકાર ને એક સરખી તમને આ પેટર્ન જોવા મળે છે, જુઓ તમે આ આકૃતિ ધ્યાનથી જુઓ તો, ત્યારે આની અંદર જુઓ આખો એરો બારે નીકળી ગયો છે, એટલે સાચો જવાબ આવે છે 5મા નંબરની આકૃતિમાં ડી। ચાલો 6ઠા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર 2018માં પૂછાઈ છે। ચાલો ભાઈ અચ્યુતમ કેશવમ,
छठा नंबर की आकृति वीडियो ने अहीं स्टॉप करो, नक्की करो कि भाई आमांथी शुं जवाब आवशे। नंबर आपी दो एक बे ने त्रण, आ त्रणे त्रण ने जोड़ी दो, जोड़वाथी क्या क्रम प्रमाणे कई आकृति बनशे भाई मारा? चलो छठा में कई आकृति बनशे? तो बी जवाब साचो आवे छे। जो तमे अहीं थ्री छे, पछी आ वन छे, आ टू छे, थई गयुं? तो साचो जवाब आवे छे बेटनो बी। चलो सातमी आकृति तमारी स्क्रीन पर 2021 मां पूछायेली छे, अने 2024 मां पूछाय तो आपणुं काम बनी जाए, रोकड़ा मळी जाए। चलो भाई रोकड़ा लेवा माटे शुं करवुं पड़े? अहींया जुओ तमे छुपायेली आकृति, आ सामा छुपाई छे आपणे शोधवानुं છે। આવું આકૃતિ જો મને તો કહે કે આ બીમાં આમાં કંઈક દેખાય છે, આમાં તો એવું કંઈ આકાર દેખાતો નથી, તો મને તો આ બીમાં તો લાગતું જ નથી, એમાં સીમાં પણ નથી। સહેલી આકૃતિ છે સાહેબ, આ બિલકુલ દેખાય જ છે ને, બરાબર? તો સાતમાં જવાબ આવશે એ જવાબ। ચલો આઠમી આકૃતિ તમારી સ્ક્રીન પર, એ પણ 2021 પૂછાઈ છે, એબીસીડી પ્રમાણે નીચે મૂકેલું છે। તો ચલો આકૃતિઓને તમે ગોઠવણી કરો તો કઈ આકૃતિ બનશે? આનો પણ જવાબ મારી દ્રષ્ટિએ જો આ તો આ ખોટી જ છે, આ બોક્સ બનાવી દીધા છે, આ પણ નથી, આ પણ નથી। તો સાચો જવાબ આવશે આઠમી આકૃતિમાં એલિફન્ટ, અરે એપલનો ઈ। ચલો ડાન ડાણ, નવમા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર 2020માં પૂછાઈ છે, 2020માં પૂછાઈ છે, તો 2024માં પૂછાય તો આપણું કામ દઈ જાય। ચલો ભાઈ જવાબ લખી નાખો, કાગળ પેન લઈને બેઠા હોય તો। નવમી આકૃતિનો જવાબ આવી રહ્યો છે, જુઓ તમે અહીંયા શું બેઠી આકૃતિ, આની કોપી ક્યાં દેખાય છે તમને? મને તો દેખાય છે ડીમાં દેખાય છે, ડી ડી ડી, ડોગનો ડી, બહુ બહુ ડોગનો ડી। ચાલો ભાઈ દસમા નંબરની આકૃતિ 2020માં પૂછાઈ છે, 2020માં પૂછાઈ છે, છુપાયેલી આકૃતિ છે ભાઈ। જો દોસ્તો તમે બધા આ આકૃતિ ક્યાં છુપાઈ છે આપણે શોધવાનું છે, દસમો ભાગ આપણો યાદ કરો તમે, દસમો ભાગ મગજમાં, ઓકે? ચલો તો ક્યાં છે દસમો ભાગની આકૃતિ પ્રમાણે છુપાયેલી આકૃતિ? તો આ આકૃતિ તમને ક્યાં મળશે? તો જો આ રહી બતાવી દઉં તમને, ડીમાં મળશે। આમ કરી આમ જાઓ, હજુ મારી પેન લાલ જાય છે, આ ને પછી એક આડું આ ચિત્ર બન્યું, બની ગયું ને આમ, આમ આ ટુકડો અંદર છુપાયેલો છે। તો દસમાં કયો જવાબ આવશે? ડી જવાબ આવશે। તો મિત્રો દસે દસ આકૃતિઓ થઈ ગઈ, એક બે ત્રણ, કાગળ પેન લઈને બેઠા તા કે નહીં ભગવાન જાણે, હું થોડો તમારે ઘેર જોવા આવું છું, બરાબર? તો નીચે કમેન્ટ બોક્સમાં તમે લખો કે ભગવાનને માથે રાખીને મેં લખ્યું છે, બરાબર? અને ત્યાં લખી નાખો કેટલી સાચી પડી, પાંચ હોય તો પાંચ, પછી તમારું નામ લખજો, પાંચ આકૃતિ સાચી પડી હોય તો પાંચ, અને જે નામ હોય તમારું રમણ છગન મોહન જે હોય તે, બરાબર? આઠ સાચી પડી તો આઠ, જે મિત્રોને દસમાંથી દસ સાચી પડે એમને હું ત્યાં દિલ નામનો એક સ્ટેમ્પ છે દોરેલું આપીશ, થંબ આપીશ તમને, બરાબર છે? તો આ જ પ્રમાણે આવી આ એમપીઓ લઈને ફરીના વિડીયોમાં આપણે મળીશું, ત્યાં સુધી ટાટા અને શું કહેવાશે, બાય બાય।